સંઘ પ્રદેશ દીવ અને દમણ લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. દમણ અને દીવમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પિતાજી માજી સાંસદ ઢાયા પટેલના વરદ હસ્તે રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 કલાકે ઉદ્ઘાટન વિધિ પત્યા બાદ જેટી ઉપર આવેલ સમુદ્ર નારાયણ મંદિર પાસે દમણ અને દીવના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિશાલ ટંડેલ દ્વારા તમામ માછીમાર સમાજના લોકોને મતદાન કરવા આહવાન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના સાંસદના 5 વર્ષમાં કરેલા વિકાસના કામોની ઝાટકડી પણ કાઢી હતી. માછી સમાજ સાથે બીજેપીના સાંસદે સોતેલો વ્યવહાર કર્યો હતો, કારણ કે વાપીથી ઉદ્યોગપતિઓ દ્વારા ટ્રીટમેન્ટ વગર છોડાયેલા કેમિકલયુક્ત પાણી દમણના દરિયામાં સીધે સીધું છોડી દેવામાં આવતું હતું, છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી. અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે માછીમાર ભાઈઓની રોજીરોટી ઉપર માઠી અસર પડી છે. સાથે દીવ દમણમાં વિકાસના કામો થયા નથી. દીવ દમણમાં 1,35,000ના મત વિસ્તારમાં 15 વોર્ડમાં પાણી, રોડ લાઇટ, શિક્ષણ અને રોજીરોટીની સમસ્યા છે. હવે દીવ દમણની જનતાને જાગૃત થવાની જરૂર છે. હવે કોંગ્રેસની સરકાર આવશે તો લોકોની આ તમામ સમસ્યાઓને છુટકારો અપાવશે, એવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. સંઘ પ્રદેશની જનતા કોંગ્રેસને મત આપી કેતન પટેલને બહુમતીથી વિજય બનાવી એવી વાત કરી હતી. માછીમાર સમાજના લોકોને કોંગ્રેસમાં મોટી સંખ્યામાં મતદાન કરવું અને બાકી લોકોને પણ સહયોગ કરવા જણાવ્યું હતું. સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દમણ.